विद्यार्थी मित्रों हवे आपणे लिंगी प्रजननी आगळनी समज मेळवीए। विद्यार्थी मित्रों प्रजनन लिंगी प्रजनन नी घटना ने आपणे त्रण तबक्कामां वहेंचीशुं। एक तबक्को पूर्व फलन घटना, बीजो तबक्को फलन घटना अने त्रीजो पश्च फलन घटना। पूर्व फलन घटना तबक्का दरमियान जन्यु निर्माण अने जन्यु वहन थाय। फलन घटना में जन्युओं नुं जोड़ाण थाय जेने जन्यु युग्मन कहीए। पश्च फलन घटना दरमियान युग्मनस बने जेने आपणे फलितांड कहीए छीए અને ત્યાર પછીનો આગળનો વિકાસ એટલે બાળસજીવ બને જેને આપણે ભ્રૂણ જનન, ભ્રૂણ વિકાસ, ગર્ભ વિકાસ, સીધો ગર્ભ વિકાસ તો પૂર્ણ સંતિ બને છે, પરોક્ષ ગર્ભ વિકાસ તો ડીમનું નિર્માણ થાય વગેરે શબ્દો આપણે ક્યાંક ભણી ચૂક્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જન્યુ નિર્માણ તબક્કાની વાત કરતા હોઈએ ત્યારે આપણે જન્યુ નિર્માણની વાત હવે જાણીએ છે કે જન્યુ વિજાતીય જન્યુ જેને આપણે નર જન્યુ અને માદા જન્યુ કહીએ છીએ તો નર જન્યુ અને એ માદા જન્યુ બાહ્યકા વિદ્યાની દ્રષ્ટિએ સમાન હોય તો આપણે એને સમજન્યુ કહેવાય, જ્યારે સમાન ન હોય તો વિષમજન્યુ કહેવાય। વિષમજન્યુની અંદર મોટા ભાગે નર જન્યુ નાનો ચલિત હોય અને માદા જન્યુ એ મોટો અચલિત હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સમજન્યુ, હવે સમજન્યુના કેટલાક ઉદાહરણ ધોરણ 11માં આવી ગયા। ચલિત સમજન્યુ એને કે કશા જેવી રચના હોય એના લીધે નર જન્યુ માદા જન્યુ બંને પ્રવાહી માધ્યમની અંદર એ તરી શકે, જઈ શકે વગેરે વગેરે। તો જો એના ઉદાહરણ તરીકે આપણે વિચારીએ કે ચલિત સમજન્યુના ઉદાહરણ તરીકે કોણ આવી શકે તો ક્લેડોફોરા આનું ચલિત સમજન્યુનું ઉદાહરણ તો 11માંની અંદર, અચલિત સમજન્યુનું ઉદાહરણ તો કે જેમાં કશાઓ ન હોય જેનું ઉદાહરણ તરીકે સ્પાઇરોગાયરા। ચલિત સમજન્યુનું બીજું ઉદાહરણ આપણે લઈએ તો ઇરોથ્રિક્સ 11માં ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો યાદ કરવા જરૂરી છે કારણ કે નીટમાં આ રીતે એકબીજાને જોડીને પૂછતા હોય છે। વિષમજન્યુની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે કે મોટા ભાગે નરજન્યુ નાના ચલિત હોય અને માદા જન્યુ મોટા અચલિત હોય આપણે એવું કહીએ। વિષમજન્યુના ઉદાહરણ તરીકે પણ ધોરણ 11ની અંદર આવી ગયું કે ક્લેડોફોરા ઉપરાંત તમને યુડોરિના, વોલ્વોક્સ, ફ્યુકસ આ બધી ગેલ છે, એમાં નર જન્યુ ઘણા નાના હોય છે અને માદા જન્યુ ઘણા મોટા હોય છે। ચલો હવે વિદ્યાર્થી મિત્રો જન્યુઓ ભણ્યા પછી મોટા ભાગે પ્રાણીઓમાં મોટા ભાગે આપણે વિષમજન્યુ બોલીશું। ઉચ્ચ વનસ્પતિઓની અંદર પણ વિચારીએ તો પણ વિષમજન્યુ તા આપણે જોવા મળે। હવે સજીવોમાં જન્યુ સર્જનને આધારે જાતિ અલગ જોવા મળે, જન્યુ સર્જનને આધારે ને આધારે એને કે નર જન્યુ પેદા કરતા સજીવમાં આવેલી રચનાને નર જન્યુ અંગ તરીકે બોલાય અને એના આધારે નર પ્રજનન તંત્ર, નર પ્રજનન ભાગ વગેરે, એ જ રીતે માદા જન્યુ જેને આપણે બીજા શબ્દમાં આડકોષ કહીએ છીએ અને સ્ત્રી જન્યુ પણ બોલીએ છીએ તો એના આધારે એને માદા પ્રજનન કે પછી આપણે સ્ત્રી પ્રજનન વગેરે કહી શકાય। તો હવે જન્યુ સર્જનને આધારે વનસ્પતિઓમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ
तो द्विलिंगी उभयलिंगी वनस्पति, एक लिंगी वनस्पतियों। हमें द्विलिंगी उभयलिंगी का मतलब स्पष्ट थी जाए कि एक ज वनस्पति देह बन्ने प्रकार जंतुओं सर्जन कर आना उदाहरण तरीके अपने एक आरा पण करी शकाय। एक ज वनस्पति बन्ने तो जो उभयलिंगी ना मतलब में विचार लेजो क्लियर। अपने वटाणा पछी अन्य वनस्पति तरीके डूंगळी वगैरह पहले बन्ने जन्य एकलिंगी वनस्पतियों में। अबे इन्हीं अंदर आपेला पुष्पो मां खास उच्च वनस्पति नहीं अंदर जोवा जाए तो पुष्प ये एकलिंगी प्रकार का है। यानी कि अमुक पुष्प नर जन्य पैदा करे तो नर पुष्प, यानी कि उनके सर्ज विकसित हुए स्त्री के संबंध हो इवे रीते जिन पुष्पो स्त्री जन्य पैदा करे अंडकोश पैदा करे एमां स्त्री के सर्ज विकसित। हवे एमां एकलिंगी पुष्पोनी गोठवणी ने आधारे अपने वनस्पतियों ने एक सदनी अने द्वि सदनी आवो एक शब्द थी बोलिए छे। एक सदनी ने सम सुकायक अने द्वि सदनी ने विषम सुकायक आवा शब्दों थी पण बोलवामां आवे छे। एक सदनी ना उदाहरण एक ज देह पर नर अने मादा बन्ने प्रकारना पुष्पो बन्ने जन्यो पैदा थता होय पण अलग अलग एना अंगो। आना उदाहरण तरीके आपणे मकाई दिवेला पाइनस अन्य उदाहरण तरीके आपणे लईए तो काकड़ी वगैरे आना उदाहरण तरीके आपणे लई शकाय। नारियेल ज्यारे द्विसदनी विषम सुकायकमां अलग अलग देह ऊपर नर जन्यो पैदा थता होय मादा जन्यो पैदा थता होय जेमां पपैयो साइकस जेवी अनावृत विद्यारी पाइनस पण अनावृत विद्यारी खजोर वगैरे वगैरे। ए ज रीते विद्यार्थी मित्रो प्राणीओमां जोईए तो आपणे प्राणीओना पण बे भाग पाडीए छीए के उभयलिंगी प्राणी अने एकलिंगी प्राणी। उच्च प्राणी मोटा भागे एकलिंगी जोवा मळता होय छे। आपणे उभयलिंगी प्राणीओना घणा उदाहरणो तमे जाणो छो के मेवादरी नुपुरक समुदायनी अंदर अळस्यो जळो पछी चपटा कृमि एक ज प्राणी देहमां बन्ने प्रकारना जन्यो पैदा थाय छे માટે ઉભયલિંગી અથવા આપણે દ્વિલિંગી પ્રાણી છે। એકલિંગી પ્રાણીની અંદર ઉચ્ચ કીધું તમને મેં માનવી અરે બધા જ મેરુદંડી પ્રાણી નુપુરકની અંદર અળસ્યુ જળ ઉભયલિંગી તો રેતી કીડો એ એકલિંગી પ્રાણી તરીકે આવે વંદો વગેરે વગેરે। प्राणी वर्गीकरण वनस्पति वर्गीकरण पुष्प रिलेटेड बेसिक समझ हजी अपने जन्यु निर्माण घटना जन्यु शुं समझ उभी करी आधार जातीयता के वगैरह बोलीए छे लेवा प्रयत्न। मार्केंसिया जेवी वनस्पति जेने आपने विचार आयो के आनी अंदर मुकाय मार्केंसिया आकृति में जोई शको छो के एमा नर प्रजनन मादा प्रजनन अलग अलग देह ऊपर रहे छे एटले सॉरी आनी अंदर मुकेशु द्विसदनी में मुकेशु अलग अलग देह ऊपर पर कारण आपने लीन आपने विचारिए तो के तो आनी अंदर आवी जाय। द्विसदनी सुकायक नी अंदर तमे जोशो तो मार्केंसिया એટલે પાત તમને જે આકૃતિ આપેલી છે બુકની અંદર એ જોશો તો કેટલાક વધારે આ બધાની બાબતમાં તમને ખબર પડશે। વિદ્યાર્થી મિત્રો હવે આવતી વખતે આપણે લિંગી પ્રજનનની અંદર પૂર્વકલન ઘટનાઓ પૈકી પહેલી જન્યુ નિર્માણ ઘટનાથી આગળ વધશું।